કોર્પોરેશન કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે કુબેરનગર વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત પણ થયું છે જે રીતે વાત કે કે તંત્રની કેટલી બેદરકારી છે છે તે પણ જોવા મળી રહ્યું કારણ બિલ્ડિંગ છે તેનો ભાગ જે ગેરકાયદેસર હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે આપણી સાથે વિપક્ષના નેતા હાજર છે એમની સાથે વાત કરીશું દિનેશભાઈ જે રીતે કુબેરનગરમાં દુર્ઘટના બની છે એક વ્યક્તિનું મોત પણ થયું છે તંત્રની કેટલી બેદરકારી કહી શકાય ઘટના ખૂબ જ દુઃખદ છે આ બિલ્ડિંગ આજથી પાંત્રીસ વર્ષ પહેલાં ગેરકાયદસર રીતે ઊભી કરવામાં આવી છે પરંતુ જે તે સમયે તંત્રમાં બેઠેલા જે પણ લોકો જે પણ અધિકારીઓ છે એમને આ બિલ્ડિંગનું ગેરકાયદસર બાંધકામ રોકવાના પ્રયત્નો નહીં કર્યા હોય માત્રના માત્ર નોટિસ આપીને પોતાની જવાબદારી નિભાવી છે તેવું બતાવ્યું હશે અને તેનો ભોગ આજે અમદાવાદ શહેરના સામાન્ય લોકો થઈ ગયા છે આજે એક વ્યક્તિનું મરણ થયું છે ખૂબ જ દુઃખદ ઘટના છે પરંતુ આવનાર સમયમાં જ્યાં પણ આવી જર્જરિતો બિલ્ડિંગ છે એ તમામે તમામ બિલ્ડિંગોને એમના માલિકોને નોટિસ આપીને તાત્કાલિક આ પ્રકારના જર્જરિત મકાનોનું કે તો રિનોવેશન કરવામાં આવે કે પછી ઉતારી લેવામાં આવે તે કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને ખૂબ જ ઝડપી ગતિએ કરવું પડશે કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશનની તમામ કામગીરી મંદ ગતિએ કરતો હોય તેવું સમગ્ર અમદાવાદ શહેરની જાણતા જાણે છે એ રોડના કામ હોય ડ્રેનના કામ હોય દબાણના કામ હોય કે સાફ સફાઈના કામ હોય કે પછી ગેરકાયસર બાંધકામના કામ હોય આવા જ પ્રકારના ગેરકાયદેસર બાંધકામના હિસાબે સીજીરો પરની શ્રેય હોસ્પિટલમાં જે એક માળ વધારાનું ખેંચાઈ ગયું પંદર પંદર વર્ષ સુધી એ બાંધકામને તોડવાની પ્રક્રિયા હાથ ના ધરી અને પછી ઇમ્પેક્ટમાં મંજૂર કરી અને તેના જ કારણે જે તે અંદરના જે માર્જિનની જગ્યાઓમાં બાંધકામ થઈ ગયું આગ લાગી લોકો પોતાને બચાવી ના શકે અને કેટલાક લોકોના મૃત્યુ થયા આજે પણ કેટલાક કાયદેસર બાંધકામો પ્લાન પાસ કરાવીને બીવું લઈને પછી ગેરકાયદેસર એક માળ બે માળ ઊભા કરી દેશે માર્જિનની જગ્યામાં બાંધકામ કરે છે પણ આ સમગ્ર પ્રક્રિયા આ સમગ્ર બાબત તંત્રની આંખો દેખે અહેવાલની જેમ હોય છે પરંતુ આ તંત્રનામાં બેઠેલા લોકો અને રાજકીય કેટલાક એમના આંકાઓની રેમ દ્રષ્ટિએ આ પ્રકારના બાંધકામ થતા હોય છે કેમ કે આવકનો આ મોટો એક સ્ત્રોત છે અને કેટલાક લોકોએ આ આવકના સ્ત્રોતને પોતાનું આવકનું માધ્યમ બનાવ્યું છે અને એમની રહેમ દ્રષ્ટિએ જ આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ ધમધોકાર અમદાવાદ શહેરમાં ચાલી રહ્યા છે અચ્છા તંત્રની બેદરકારી કહી શકાય કારણ કે જે રીતે વાત કરવામાં નોટિસ ફટકારવાની વાત કરવામાં આવે છે પરંતુ જે રીતે ગેરકાયદેસર બાંધકામ છે તો તેને તોડી પાડવું તાત્કાલિક જરૂરી છે કારણ કે જે રીતની દુર્ઘટના ઘટી છે એમાં લોકોના જીવ પણ જઈ શકે છે હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર માત્ર ને માત્ર સામાન્ય વ્યક્તિ પોતાના જરૂર પ્રમાણે જો ગેરકાયદર બાંધકામ કરતો હોય તો એને તાત્કાલિક નોટિસ આપીને તોડી પાડે છે પરંતુ જ્યાં મોટા મોટા બિલ્ડરો પ્લાન પાસ કર્યા પછી બ્યુ પરમિશન લીધા પછી જ્યારે ગેરકાયસર માળો ઊભા કરતા હોય માર્જિનની માર્જિનની જગ્યામાં દુકાનો બનાવી દેતા ત્યારે આ લોકોના ગેરકાયસર બાંધકામ તોડવા માટેનો સમય નથી હોતું અથવા તો એમને પોલીસ બંદોબસ્ત નથી મળતો એનું સ્પષ્ટ કારણ છે કે આવા બિલ્ડરો દ્વારા તંત્રમાં બેઠેલા લોકોને આર્થિક લાભ થાય છે અને પોતાનો લાભ ને નુકસાન ના થાય તેના માટે આવા બિલ્ડરોને આડકતરી રીતે તંત્રમાં બેઠેલા લોકો મદદ કરતા જ હોય છે જેથી આ વરસાદના સમયમાં આ પ્રકારની જર્જરિત બિલ્ડિંગો ધરાશાય ના થાય કોઈ પણ અમદાવાદ શહેરીજનોને નુકસાન થાય એટલે આમ આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જર્જરિત બિલ્ડિંગો જ્યાં છે એ ઉતારી લેવાની સૂચના આપવી પડે આપવી જોઈએ જે રીતે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી વારંવાર સામે આવી રહી છે ત્યારે તંત્ર હવે ક્યારે પોતાની આંખ ઉઘાડે છે અને સામાન્ય નાગરિકોને થતી જે હાલાકીઓ છે તેના માટે ક્યારે કાર્યવાહી કરે છે તે પણ એક મહત્વનો સવાલ છે કેમેરા પર્સન સિંહ સાથે અંજલી દવે